mí que nuestro hermano Juan fue a Choro, güey. Aquí ando el sitio, hermano. Aquí, Maidi, Diago, y yo, Choro, Bich. Pero, con Choro y Choro, el lapo amarillo, vale, habrá dura 22. Entonces, sí o sí, que el Belly Cycle Matter, Induce Trava, Voltage. Ale, ¿cómo te ayuda en manejar la vaca? ¿Voltage qué hubo? ¿Bandé a Juan? ¿Bandé a Juan? ¿Ale, esta mata el power a Juan? ¿Aran que ultimately power es le? ¿B, ale, I no? ¿Una acá? ¿Ale, power de Juan o no mini? ¿Inductor? ¿Strut mati? ઉર્જા મેળવે છે અથવા શોષે છે બીજી સાયકલ હતી 1 થી 2 એના માટે V અને I V ઋણ હતો ને અને I છે 3 એટલા માટે પાવર લખાય ત્રણ સોરી ઋણ કારણ કે વી અને આઈ નો જ ગુણાકાર એટલે કે ઇન્ડક્ટર એ સ્ત્રોતને ઉર્જા પાછી આપે છે સાયકલ નંબર 3 2 થી 3 માટે તો ત્યાં B પણ ઋણ વિદ્યુત પ્રવાહ ઋણ અને માઈનસ માઈનસ પ્લસ એટલે પાવર બની જશે 3 પાછો પાવર ધન તો તે એકથી બે બે થી ત્રણ આવે ઇન્ડક્ટરમાં નીચે લખાણ બાકી છે ને એનું લખાણ લખી છે ઋણ જ આવે ને જીરો એક બે થી ત્રણ બે થી ત્રણ આવી ગયા ને વોલ્ટેજ મારે ખાલી ઋણ પ્રવાહ આવે છે બીજી સાયકલમાં બે ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ પાવર ધન એટલે ઇન્ડક્ટર એ સ્ત્રોતમાંથી ઉર્જા મેળવે છે અને છેલ્લી સાયકલમાં કોણ ઋણ છે આ ઋણ ને અને વોલ્ટેજ ધન આના કરતા ઊંધું થઈ ગયું એટલા માટે પાવર રૂમ પ્લસ માઇનસ માઇનસ કારણ કે વી અને આઈ નો જ ગુણાકાર તેથી ઇન્ડક્ટર એ સ્ત્રોતને ઉર્જા પાછી આપે છે આખે આખો પ્રશ્ન હતો માત્ર ઇન્ડક્ટર હતું આ જે પ્રશ્ન છે એની જ કોપી પણ માત્ર કેપેસિટર
માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે પાવરનો સૂત્ર તરવો અને એક અવર પર સરેરાશ પાવરનું મૂલ્ય મેળવો તથા P વિરુદ્ધ T નો આલેખ દોરો. એ આગળનો જ પ્રશ્ન, ખાલી કેપેસિટર એક શબ્દ બદલાય. તો માત્ર કેપેસિટર એમાં વોલ્ટેજ નું સૂત્ર હતું Vm sin ઓમેગા t, વિદ્યુત પ્રવાહ નું સૂત્ર Im cos ઓમેગા t, જે ઇન્ડક્ટર માં હતું માઇનસ કોસ. તેથી પાવર P બરાબર શું લખાય, તો કે I ઇન્ટુ V, બંને નો ગુણાકાર, એટલે Vm sin ઓમેગા t ઇન્ટુ Im sin ઓમેગા t. અચળ પદ ભેગા લખીએ તો Vm Im sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t, અને એક વિધેયમાં ફેરવવા માટે બે વડે ગુણી નાખ્યા હતા અને બે વડે ભાગી નાખવામાં આવેલ હતા. તો એ સ્ટેપ Vm Im sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t બગડા વડે ભાગી નાખવાનું છે, બગડા વડે ગુણી નાખવાનું છે. તો આની જગ્યાએ આપણે લખાવેલું હતું sin 2 થીટા, તો એનો ઉલ્લેખ, પરંતુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા વિલ બી sin 2 થીટા, અને તેથી પાવરનું સૂત્ર તૈયાર Vm Im upon 2 sin 2 ઓમેગા t. આ પાવરનું સૂત્ર. અડધો પ્રશ્ન પૂર્ણ. એક અવર કાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય, એક અવર કાળ પર પાવરનું સરેરાશ મૂલ્ય, તો કુણીઓ અંશ Vm Im upon 2 sin 2 ઓમેગા t, અચળ પદને અલગ આપજો, Vm Im by 2 અને sin 2 ઓમેગા t. તો sin 2 ઓમેગા t નું સરેરાશ આપણે કીધેલું હતું, જે હતું 0. એટલા માટે સરેરાશ પાવર આવશે શૂન્ય. આલેખમાં નાના પ્રયોગો ફેરફાર, એક અવર કણના ચાર ભાગ, તો ઉપર આપણે પેલા લખી નાખો માત્ર કેપેસિટર. માત્ર કેપેસિટરમાં પ્રવાહ આગળ અને વોલ્ટેજ પાછળ, 0, 1, 2, 3,
4, our Khanda Bhagla 0, T by 4, T by 2, 3T by 4, and T. B Alexina Turin Nakwana Chapter. Sine with an olive. And a cos with an olive. નામ કઈ રીતે આપવાનું તો 0 વાળો પાછળ ગણાય અને 1 ના વાળો આગળ ગણાય તો આગળ છે પ્રવાહ એટલે આને કહેવાય I અને આને કહેવાય વોલ્ટેજ V અને પાવર નો આલેખ તો ડબલ સાયકલ આ પાવર plus, minus, લખાણમાં નીચે શું કરવાનું થાય આ જ સાયકલ લખવાની ખાલી જ્યાં જ્યાં મેં ઇન્ડક્ટર શબ્દ લખાયો છે ત્યાં તમારે શું લખવાનું છે ખાલી કેપેસિટર દાખલા તરીકે 0 થી 1 સાયકલની આપણે વાત કરી તો I ધન V ધન પાવર A ધન તો કેપેસિટર સ્ત્રોતમાંથી ઊર્જા મેળવે ખાલી એટલું વાત બરાબર પૂર્ણ કરવાનું શાંતિથી પછી આગળ મહત્વનો પ્રશ્ન છે 4 માર્કનો એની ચર્ચા કરીએ LCR શ્રેણી LCR શ્રેણી પરિપથ માટે વોલ્ટેજ V AC વોલ્ટેજ V અને I ના ફેઝર ડાયાગ્રામ દોરો તથા તેમની વચ્ચેના કડા તફાવતનું સૂત્ર ધારો હવે પ્રશ્ન પાછળ ગમે શાબ્દિક રીતે પૂછાય આ પ્રશ્નનો મુખ્ય મુદ્દો આવું રકમમાં આપેલું હોય પ્રશ્નની અંદર એટલે જવાબ આ જ આવશે એલસીઆર શ્રેણી એક જ ટોપિક છે આ સમાંતર જૂની બુકમાં હતો પણ કાઢીને એનસીઆરટીમાં જે તમે ભેગું ગણો એ આ એક જ ટોપિક હવે અત્યાર સુધી જેટલું આપણે ભણી ગયા ની સમગ્ર જ્ઞાનનો ઉપયોગ આની અંદર કરશું સમગ્ર જ્ઞાન બરાબર તો પહેલા આપણે પરિપથ દોરી બહુ ધ્યાન આપતા જઈએ જો વ્યવસ્થિત રીતે જ્યાં પણ ન સમજાય ત્યાં ટોપિક પૂરો થાય પછી પૂછી લે કારણ કે આખો આખે આખો ટોપિક પૂરો થાય ને એટલે તમને આકૃતિમાં થોડોક લેન્ધી પણ લાગશે બાકી લખાણમાં કંઈ નથી સૂત્ર આવી જશે બહુ સરળ લાગે તો પહેલા LCR શ્રેણી પરિપથ દોરી આપણે ત્રણે ત્રણ ઘટકો શ્રેણી ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધ આ છે એસી ઉદ્ગમ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ નીકળતો હોય જે ત્રણે ત્રણ ઘટકમાંથી કેવો હોય સમાન શ્રેણીમાં વી વહેંચાય સમાન શું રહે તો અહીંથી આપણે આ આકૃતિમાં ટોટલ 6 ફેઝર દર્શાવવાના છે તો ત્રણ નું ખાતું જ ન ખોલ્યું જતા રહી શ્રેણીમાં આ કેવું હોય સમાન એટલે હું એક જ ફેઝર દર્શાવીશ આ ટી આઈ ના ફેઝર ની અંદર આઈઆર પણ આવી ગયો આઈએલ પણ આવી ગયો અને આઈસી પણ આવી તો આ ત્રણ તો હાવ જતા રહી ખાલી પ્રશ્ન કયા ત્રણ નો લ્યો વીઆર વીએલ વીસી તો બરાબર રફ કામ કરી કામ કર્યું આપણે ટોટલ 6 ફેઝર એક જ આકૃતિમાં દર્શાવવાના છે
પણ શ્રેણી જોડાણ છે એટલે શ્રેણી જોડાણમાં આઈ સમાન હોય એટલે એક જ ફેઝર તમે દોરો વિદ્યુત પ્રવાહનો એટલે આની વાર્તા પતી બાકી યાત્રા હજી એક કોકો થઈને શું કામ કારણ કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ કેવી કળામાં હોય સમાન કળામાં એટલે જ્યાં તમે આઈ નો ફેઝર દોરેલો હશે એક્ઝેક્ટલી એના ઉપર કોનો ફેઝર દોર નાખશો બી આર એટલે આની વાર્તા ગઈ બાકી બે રહ્યા ખાલી બી અને બી સી એટલે જ્યારે પણ દોરવા બેસો તો આપણો મુખ્ય મહેમાન આ બે રહેશે બી અને બી સી તો આ છે ઉદગમ જેનો વોલ્ટેજ છે વી અને લખાણ કઈ રીતે વ્યવસ્થિત લખવું એની ચર્ચા કરતા એ જોડે જોડે પછી ફેઝર દોરીએ તો વોલ્ટેજ અહીં એસી વોલ્ટેજ તો એનું સમીકરણ તો ફિક્સ જ છે બોલો વીનું સમીકરણ શું હોય Vm sin omega t અને એસી પ્રવાહ વિદ્યુત પ્રવાહનું સમીકરણ અમારે બનાવવું હોય આના સંદર્ભમાં તો શું બને એક તો Im આવશે બીજું કયું વિધેય મૂકું સાઇન કે કોસ તો વિદ્યુત પ્રવાહના જેટલા સમીકરણ આપણે મેળવી ગયા એમાંથી તમે કોસ વાળા વિદ્યુત પ્રવાહના સમીકરણો ક્યારે વાપરો છો આલેખ દોરવાનો હોય તો ઇધર આલેખ નહીં દોરને પાએ ફેઝર તો જ્યાં જ્યાં તમે ચેક કરો જ્યાં જ્યાં ફેઝર આપણે ડાયાગ્રામ દોરતા હતા ત્યાં આપણે કયા સમીકરણનો ઉપયોગ કરતા હતા સાઇન વાળા કારણ કે કળાનો તફાવત હોય અને કળા તફાવત તમને કયા વિધેય ઉપરથી ખબર પડતી હતી સાઇન વાળી એટલે અહીંયા હું સમીકરણ લખીશ એમાં સાઇન વિધેય આઈ એમ સાઇન કડા તફાવતની વાત કરીએ તો માત્ર અવરોધ હોય તો કડા તફાવત જીરો માત્ર ઇન્ડક્ટર તો પ્રવાહ પાછળ એટલે આપણે લખતા હતા ઓમેગા ટી માઇનસ ફાઈ બાય વન માત્ર કેપેસિટરમાં પ્લસ ફાઈ બાય ટુ એનો મિનિંગ આ બે વચ્ચે ડખો તો રહેતો હતો હવે અત્યારે છે નથી એલ નથી સી નથી આર ત્રણે ભેગું છે તો આપણને નથી ખબર કે બે વચ્ચે કડા તફાવત કેટલો છે કંઈક તો હશે ને એટલે લઈ લે ફાઈ ખબર પડી આ કઈ રીતે આવ્યું હોય એક તો કડા તફાવત બે વચ્ચે જોવા મળવાનો છે એ જો માત્ર ઇન્ડક્ટર હોત તો તમે ફટ દઈને જવાબ આપે પાઈ બાય ટુ પાછળ કેપેસિટર હોત તો પાઈ બાય ટુ આવે પણ અહીંયા કરંટની ઘટના એવી છે માત્ર ઇન્ડક્ટર કેપેસિટર કે અવરોધ એક નથી ત્રણેય શ્રેણી છે તો કંઈક આગળ પાછળ તો હશે પ્રવાહ અને ન હોય તો ફાઈ બરાબર જીરો મૂકી દેશું આપણે બરાબર એટલે અહીંયા આપણે કંઈક કડા તફાવત લીધો જ્યાં ફાઈ એટલે વોલ્ટેજ વી અને આઈ વચ્ચેનો કડા તફાવત બોલો આટલી વસ્તુ ક્લિયર વોલ્ટેજનું સમીકરણ પ્રવાહનું સમીકરણ હવે શ્રેણી જોડાણ છે તો પાઈ બાય ટુ ભૂલી જાઓ ફાઈ આવશે બી અને આઈ વચ્ચેનો કડા તફાવત ફાઈ છે હવે ફેઝર તો ફેઝર લખવાના છે દરેકના સેપરેટ ફેઝર આપણે પહેલા લખી નાખીએ તો પહેલા જ આપણે લખીએ પ્રવાહનો ફેઝર કે શ્રેણી જોડાણ છે અહીં શ્રેણી જોડાણ હોવાથી વિદ્યુત પ્રવાહ સમાન રહેશે તો એના માટે એક જ સદીશ વડે એને દર્શાવશું આપણે આઈ સદીશ જેને કહેવાય વિદ્યુત પ્રવાહનો ફેઝ હવે જૂનો થોડો ગોખેડ આ પહેલી એવી થિયરી આપણે લગભગ અડધું ચેપ્ટર પૂરું થવા આવ્યું અડધું ના આ થિયરી ભણો એટલે પૂર્ણ ચેપ્ટર પૂર્ણ થાય ક્યાંય સદીશનો ઉપયોગ નથી કર્યો આ થિયરીમાં બે ડાયાગ્રામ દોરશું ચોપડી મુજબ જ હાલવાનું છે એકમાં સદીશ વાળો ડાયાગ્રામ દોરશું અને એકમાં મૂલ્ય વાળો ડાયાગ્રામ દોરશું તો લખાણ એ બે વસ્તુ ના આવશે એટલે આને વચ્ચે વિદ્યુત પ્રવાહનો ફેઝર જેનું મૂલ્ય કેટલું હોય તો ફેઝર ની આખી થિયરી મેં લખાવી હતી તમને ફેઝર એટલે શું ઘૂમતો સદીશ જેનું મૂલ્ય કેટલું હોય તો જે તે ફેઝર ના મહત્તમ મૂલ્ય જેટલું
γιατί πρέπει να φύγει από την ομάδα τα μουλιά, γιατί θα το τσιγκένω σε παγιά. Φύζερ, τσιγκένω μουλιό. Το κέ. Αγία. Αγία μνήντο. Αγία λοιπόν να βγει γιου, αγία λοιπόν να βγει γιου, αγία εσύ λοιπόν να βγει. Τρώνε τρώνε βγει γιου. Κάραν και σρένι τζούρνερ μα. Βγει πρέπει να κέω έτσι. Σαμά. Το τρώνε φύζερ είναι η βάρκα που ρίχνει. Αβε αβε για βόλτες V. Το V σαδείς έλε. Ουδγμ να. Βόλτες νο. Φύζερ. જે આપણે એસી ઉદગમ રાખેલું છે એનો ફેઝર એનું મૂલ્ય કેટલું છે Vm તો આ ફેઝર અને જેનું મૂલ્ય ઇક્વલ ટુ Vm ત્યાર પછી હવે બાકી કેટલા રહ્યા ત્રણ વોલ્ટેજ જો પ્રવાહમાં તો ત્રણ આવી ગયા એક આ વોલ્ટેજ આવ્યો મેઇન વોલ્ટેજ હવે આ ત્રણના વોલ્ટેજ આવશે પાછા શ્રેણી જોડાણ છે એટલે V શું થતું હોય બેંચ આવતું તો ત્રણે નાલક નાખવાના VR સદિશ જેને શું વાંચો કોનો ફેઝર છે અવરોધના વોલ્ટેજનો ફેઝર જેનું મૂલ્ય તો એનું મૂલ્ય આપણે શું લખશું એનું મૂલ્ય લખશું VR પણ આપણને ખબર છે ફેઝરનું મૂલ્ય મહત્તમ જેટલું હોય તો VR એમ શું લખાય VR એમ આ એવું દર્શાવે કે તમે જે અવરોધનો ફેઝર દોરશો એમાં નાનું મૂલ્ય નહીં લેવાનું જે પણ આવતું કેવું લેવાનું એનું મહત્તમ મૂલ્ય એટલે VR એમ આ બીમાં ફેર છે બરાબર સમજાય છે ને આ બંનેમાં ઘણો બધો ફરક છે આ છે મૂળ વોલ્ટેજ અને અવરોધ એનો નાનકડો એવો ભાગ કારણ કે શ્રેણીમાં જે બી બેચ હશે અને 5000 વોલ્ટેજ આપવા હોય તો એનો ભાગ જ અહીં આવશે ને જેને આપણે દર્શાવેલા છે આના પર કારણ કે આ વધતો ઘટતો હશે તો આમાં એને વધઘટ રહેવાની છે અને એ વધઘટમાં એક મહત્તમ મૂલ્ય મળશે એક ન્યૂનતમ મૂલ્ય મળશે એટલે અહીંયા લખવાનું છે વી આર મેક્સિમમ જેનું મૂલ્ય વી આર મેક્સિમમ સૂત્ર લખવું હોય તો બોલો આ બહુ સરળ બનાવી દેશે થિયરી તમારે શરૂઆતના 5-6 પદ લખશો ને તો ઓહમનો નિયમ લગાવો ઓહમ IR થાય ને બરોબર એટલે આમાંથી વહેતો પ્રવાહ કેટલો છે બાળકો એ તો ફિક્સ જ છે IM ઇન્ટુ ઘટક કયો છે અવરોધ તો અવરોધનો અવરોધ શું કીધો તો આપણે R આમાં ઓલે કોષ્ટકનો ઉપયોગ થશે જે આપણે દોરાવેલું છે આના પછી VL સદિશ ચાલ બોલો કમ્પેરિઝન શું થાય ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર એનું મૂલ્ય શું મળે જેનું મૂલ્ય કેટલું મળશે VL M એમાં આની કમ્પેરિઝનમાં લખવું હોય તો IM તો સમાન જ હોય ને આમાંથી જ વહેતો હોય કે નહીં વિદ્યુત પ્રવાહ એટલે IM તો આવશે ઇન્ટુ ઇન્ડક્ટરનો અવરોધ કેટલો હતો XL એ ઓમેગા L જે છે એ આપણે છેલ્લે સાદું રૂપ આપશું ત્યારે મૂકીશું બરોબર તો તૈયાર કરેલી દરેક બાબતો કામમાં આવશે છેક શું BC બોલો કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર એનું સૂત્ર શું થાય જેનું મૂલ્ય VC મેક્સિમમ વિલ બી IM ઇન્ટુ XC તો પહેલો ફેઝર ડાયાગ્રામ આપણે દોરશું ને એમાં માત્ર આટલું દેખાશે બીજો ફેઝર ડાયાગ્રામ આપણે દોરશું એમાં માત્ર આના દર્શન થશે અને બે ઉપરથી આપણને ઇમ્પિડન્સ અને કળા તફાવત ખબર પડી જશે અહીંયા સુધી કઈ ડાઉટ તો શાંતિથી આટલું લખી લો પછી ફેઝર બંને એક સાથે દોરી દોરવાનો એટલે ધ્યાન આપજો
બે ડાયાગ્રામ આપણે જોશું, એક ની અંદર માત્ર આવું દેખાશે અને એક માં માત્ર મૂલ્ય દેખાશે. ચોપડી બે આપ્યા એટલે આપણે બે દોરવા પડશે. તો સૌથી પહેલા કોનો ફેઝર દર્શાવો? તો અહીંયા શ્રેણી જોડાણ છે, શ્રેણીમાં સમાન શું છે? વિદ્યુત પ્રવાહ. એટલે ફરજિયાત વિદ્યુત પ્રવાહનો ફેઝર દર્શાવી દેવાનો. વિદ્યુત પ્રવાહનો ફેઝર દર્શાવીએ જેનું મૂલ્ય કેટલું છે? Im જે મૂલ્ય. તો વિદ્યુત પ્રવાહનો ફેઝર આલી. હવે અહીંયા હું સદિશ સ્વરૂપે રજૂઆત કરું છું એટલે દરેક જગ્યાએ તમારે સદિશ જ લખવાનું. તો આને લખાય I સદિશ. અવરોધ માં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ કેવી ગણામાં આવે? સમાન ગણામાં. એટલે એક્ઝેક્ટલી બી આર જે છે હું કોના ઉપર દોરીશ? આયર ઉપર. તો વોલ્ટેજ ના ફેઝર આપણે અલગ કલર ની પેન થી દર્શાવું. આ છે બી આર સદિશ, અવરોધ નો વોલ્ટેજ નો ફેઝર, અવરોધ ના વોલ્ટેજ દર્શાવતો ફેઝર. હવે આની સાપેક્ષમાં આપણે બાકીના બે દોરીએ બી આર અને વીસી. તો બે શક્યતા છે, કાં તો વોલ્ટેજ આગળ હશે કાં વોલ્ટેજ પાછળ હશે. તો આપણે એવું શીખવાડી ગયા ભૂતકાળમાં, પાછળ હોય તો આ ચરણમાં આવે, આગળ હોય તો આ ચરણમાં આવે. તો આને લગતી એક પેલા લાઈન દોર નાખો જે આને કેવી હશે. હવે વિચારીએ પેલા તમે એકને પકડો, ચલો VL. તો ઇન્ડક્ટર રફ કામ જ લખવાનો, ઇન્ડક્ટર ના વોલ્ટેજ, ઇન્ડક્ટર માં પ્રવાહ. તો ઇન્ડક્ટર માં આપણે એવું યાદ રાખવાનું કીધું પ્રવાહ ના સંદર્ભમાં, ઇન્ડક્ટર માં પ્રવાહ ક્યાં હોય? પાછળ. અને વોલ્ટેજ તો શું થઈ જાય? ઓટોમેટિક આગળ થઈ જાય. ઇન્ડક્ટર નો પ્રવાહ આપણા ફેઝર ડાયાગ્રામ માં ક્યાં છે? આ રીતે આ પ્રવાહની અંદર ત્રણે ત્રણ આવી ગયા ને, બરોબર. એટલે ઇન્ડક્ટર નો પ્રવાહ અહીંયા છે IL. હવે મારે વોલ્ટેજ ને ક્યાં દર્શાવવા છે? આગળ કે પાછળ? આગળ દર્શાવવા. આ કરવું જરૂરી હો દોરતી હો? વિદ્યુત પ્રવાહ તો ઓલરેડી તમે દર્શાવી દીધો છે, બાકી કોનો ફેઝર રહ્યો છે? વોલ્ટેજ. અને વોલ્ટેજ ક્યાં દર્શાવવાના છે? પાઈ બાય ટુ જેટલા આગળ. તો બોલો આગળ દર્શાવવા હોય તો અહીંયા દોરશો ક્યાં બાજુ? બીજા ચરણમાં. એટલે અહીંયા આવશે VL. VL સદિશ. તો હવે ફરજિયાત VC ક્યાં આવે? અહીંયા જ આવે. પણ છતાં સમજી લે, કેપેસિટર બોલો એમાં V અને I, VC અને IC હોય તો આગળ પ્રવાહ હોય ને, અને વોલ્ટેજ ક્યાં હોય? પાછળ. તો IC ક્યાં છે? RU. શ્રેણી જોડાણ છે એટલે બધોય પ્રવાહ સરખો. આનું થઈ ગયું VC. VC ક્યાં દર્શાવવાના છે? પાછળ. પાછળ એટલે ક્યાં આવશે? નીચે છે ને, એટલે VC નો ફેઝર આવશે લાઈક ધેટ. આ VC સદિશ એનો ફેઝર પૂરો, અને આ ખૂણાઓ 90 ડિગ્રી ના જ બને છે. તો આ સદિશ સ્વરૂપે ફેઝર ડાયાગ્રામ થયો સદિશ. હવે અમુક બાળકને પ્રશ્ન થશે કે શું કામ આને મોટો દોર્યો, શું કામ નાનો? તો આમાં કન્ડિશન બે આવે, ટેક્સ્ટબુક મુજબ બે કન્ડિશન આવે કે ભાઈ આ બે જે છે એ સમાન દિશામાં છે. જો આવડો આ મોટો હોય જો આ મોટો દોરી તો આ બે નું પરિણામ પણ કઈ તરફ મળે? મોટો હોય એ તરફ જ મળવાનું છે. ટેક્સ્ટ બુક માં એક જ કન્ડિશન ડિસ્ક્રાઇબ કરેલી છે જે આપણે કરવાની. જો તમે VL મોટો દોરો તો પરિણામ કઈ તરફ આવશે? એ બાજુ. એટલે આમાં ટેક્સ્ટ બુક મુજબ એટલે આ લઈએ કે છેલ્લે જે તમને સૂત્ર મળશે એમાં વધારે આઈડિયા આવશે.
કે કડા તપાવત ધન લાવવાનો છે, અને કડા તપાવત ધન લાવવો છે એટલે વીસી મોટો રાખેલો જે પ્લસ ફાઈવ એકોની, બરોબર? તો આને આપણે મોટો રાખશું. આ બેનો પરિણામી, તો આ બેના પરિણામી સદિશને આમ દર્શાવાય, જેને આપણે શું લખી શકાય, બી એલ સદિશ પ્લસ બી સી સદિશ. બાદબાકી નો લેતા આનું રિઝલ્ટન્ટ આ સદિશ બરાબર શું લખો છો તમે, એ પ્લસ બી. હવે ધારો કે આમ આપ્યો હોત તો એ પછી નક્કી કરવાનું હોય કે ભાઈ બી જે છે એ વિરુદ્ધ દિશામાં છે, એટલે એ સદિશ પ્લસ ઓફ માઇનસ બી સદિશ. એ બીજું સ્ટેપ થાય. બીજું પહેલું સ્ટેપ તો તમે શું લખો ફરજિયાત, સદિશોનો સરવાળો, એટલે બીએલ સદિશ પ્લસ બીસી સદિશ. અને આની વાત જ્યારે તમે મૂલ્યવાળા ફેઝર ડાયાગ્રામમાં કરશો તો સીધી બાદબાકી, કારણ કે મૂલ્યનું શું થાય, વિરુદ્ધ દિશા હોવાથી બાદબાકી, જે આપણે ચેપ્ટર નંબર 1 માં કરતા હતા, વિરુદ્ધ દિશા દેખાય એટલે સીધી બાદબાકી. આ સદિશ સ્વરૂપ ક્યાંય જોયું જ નથી, આખું ફિઝિક્સ ભણી ગયા, પહેલી વાર આવ્યું એટલે તો થોડુંક ઓકવર્ડ લાગશે કે વિરુદ્ધ દિશામાં છે બાદબાકી કેમ ન, પણ ઉપર સદિશ દેખાય એટલે બરોબર છે. તો સદિશ જ્યારે લખો તો ફરજિયાત આવશે પ્લસ. હવે નાનો નાનો ડાયાગ્રામ બાજુમાં જોઈએ, પેલા આ વસ્તુ ક્લિયર થઈ, આ તમારે દોરવો પડશે. પેલા આપણે પ્રવાહનો ફેઝર દર્શાવી દીધો સમાન, તો એટલે આ તો સારું કહેવાય કે સમાંતર જોડાણ નીકળી ગયું છે. સમાંતર જોડાણ હોત તો અહીંયા છે નો દોરે ઉલટે ટ્રી પ્રમાણે આવો તો શેર ઉપર, બરોબર, જે ડબલી આપણે કરાવશું તેમાં સમાંતર જોડાણ દોરશું. તો અહીંયા છે આઈ સદિશ, પછી કોને પકડો આપણે, અવરોધ, કારણ કે અવરોધમાં બી અને આઈ નો ફેઝર સરખો જ આવે એટલે એના ઉપર બી, બાકી રહેતા હતા બી એલ ને બીસી, એના માટે એક આડી લાઈન દોર નાખી આપણે. પછી રફ કામ ઉપરથી ખબર પડી કે ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ આગળ હોય છે, એટલા માટે ઇન્ડક્ટરનો વોલ્ટેજ અહીં દર્શાવ્યો, જગ્યા એક હોય કેપેસિટરની અહીં. ટેક્સ્ટબુક મુજબ કેપેસિટરનો વોલ્ટેજ મોટો રાખવાનો છે એટલે એનો ફેઝર થોડોક મોટો રહે, ઇન્ડક્ટરનો નાનો. બેનું પરિણામ કઈ દિશામાં મળે, જે બાજુ મોટો હોય એ દિશા મળે. હવે આનું નાનું મૂલ્ય સ્વરૂપે ફેઝર તમે જોજો, એ બાજુ દર્શાવી આપણે. તો હવે માત્ર મૂલ્ય દર્શાવવાના, નો સદિશ જેમાં આપણને ફાવટ છે, બરોબર, સમાન દિશા દેખાય સરવાળો, વિરુદ્ધ દિશા દેખાય તો બાદબાકી. આને આ વસ્તુ મૂલ્ય સ્વરૂપે, તો પેલા આમાં વિદ્યુત પ્રવાહનો જ ફેઝ છે, પણ એનું મૂલ્ય શું લખશો, જે લખાવેલું છે ફેઝર નું માન IM, પછી એના ઉપર જ PR નો ફેઝર, પણ એનું મૂલ્ય હવે લખેલું છે IM, આનું મૂલ્ય છે VRM. તો આને શું લખશો, તો ઇન્ડક્ટર, ઇન્ડક્ટર નો વોલ્ટેજ છે મૂલ્ય VLM, અને અહીંયા VCM, બે નો તફાવત. તો હવે મૂલ્ય છે, હવે વાત લખી આવે, અહીંયા આપણે બાદ બાકી શેમાંથી શું બાદ કરે, મોટામાં નાનું મોટું બીસીએમ, નાનું બીએલએમ, તો આને લખાય બીસીએમ માઇનસ બીએલએમ. આને આ સદિશ જો તમે અહીં દર્શાવો, કારણ કે પરિણામી પ્રવાહ તો ગોતવાનો જ નથી, શ્રેણી જોડાણ છે એટલે આપણે પરિણામી શું ગોતવો પડે, વોલ્ટેજ. શ્રેણીમાં વી વહેંચાય ને એટલે પરિણામી વોલ્ટેજ ગોતી નાખવાનો છે. તો એના માટે એક અહીંયા છે, એક પરિણામી અહીંયા મળ્યું,
આનું નાનું અહીંયા આના શીર્ષ ઉપર દર્શાવ્યું એટલે આવી રીતે આવે. તો સદીશ સરવાળાનો ત્રિકોણનો નિયમ યાદ કરો, એક સદીશ નું શીર્ષ અને ઉપર જે બ્લેક પેન થી દોર્યો એ કોણ છે, તો કે BCM માઇનસ BLM એનું પરિણામ. તો આ વોલ્ટેજ અવરોધનો એના ફેઝરનું શીર્ષ અને આ બેના પરિણામીના ફેઝરનું પૂછ મળ્યું. સદીશ સરવાળાનો ત્રિકોણનો નિયમ, શીર્ષથી પૂછ, પરિણામી ક્યાં આવે? પરિણામે કઈ રીતે આવશે? આ બિંદુથી આમ, આને કહેવાય પરિણામી વોલ્ટેજ V અથવા BM. આપણે મૂલ્ય લખવા બેઠા ને એટલે પરિણામી વોલ્ટેજ જે ઉદગમ નીચે દોરતા હતા આપણે લખતા હતા એ આ રહ્યો BM, એ BM અહીંયા મળ્યો. હવે V અને I વચ્ચેનો કડા તફાવત, મૂળ પ્રવાહ છે, મૂળ વોલ્ટેજ કયો મળ્યો? BM. આ બે વચ્ચેનો કડા તફાવત જે શરૂઆતમાં મેં લખેલો છે કેટલો હતો? Y. આ રહ્યો નહીં. અને આ કેટલો મળે? તો VM નું સૂત્ર જુઓ, VM વોલ્ટેજ નું સૂત્ર જુઓ, ઉદ્ગમ નું સૂત્ર શું છે? VM sin ઓમેગા t, ઓમેગા t એટલે વોલ્ટેજ ની પ્રારંભિક કડા થઈ ને, એટલે આ છે ઓમેગા t. અને આ ફેઝર ડાયાગ્રામ પર ઇતના દૂરને કારણે હવે ચોપડી જુઓ. પેજ નંબર 245 જો બે આકૃતિ આપી, આપણે બે દોરવાની. તો 245 નંબરની પેજની અંદર, નંબરના પેજની અંદર પહેલી આકૃતિ જો, માત્ર ઘાટા અક્ષર દર્શાવ્યા છે. ઘાટા, ઘાટા એટલે આપણે ભવિષ્ય ભૂતકાળમાં કહી ગયા છે સદીશ કહેવાય. તો એની અંદર તમને માત્ર સદીશો દેખાશે જે આપણે અહીંયા પહેલી આકૃતિ રિપ્રેઝન્ટ કરેલ છે. એમાં એક નાનકડો એવો પ્રશ્ન કે કોઈ પણ ઓમેગા ટી પ્લસ ફાય દર્શાવેલ છે કેવી રીતે? આ પ્રવાહનો ફેઝર, પ્રવાહની કળા જુઓ, પ્રવાહની કળા, પ્રવાહનો ખૂણો કેટલો લખાયો છે? ઓમેગા ટી પ્લસ ફાય લખાયો છે, એટલે આ માટે અહીંયા ઓમેગા ટી પ્લસ શું આવે? તો અમુકને પ્રશ્ન થાય સર વોલ્ટેજ માટે તો કે ઓમેગા ટી નો, પણ આ વોલ્ટેજ અવરોધ નો છે. આ વોલ્ટેજ કોનો છે? અવરોધ નો. એને આની સાથે કઈ સંબંધ નથી. એટલે જે મેં વોલ્ટેજ ની હું કડા ની વાત કરું છું એ ઉદગમ ના વોલ્ટેજ ની વાત છે. આ તો અવરોધ નો મળે છે બરોબર. એટલે એમને અહીંયા દર્શાવ્યું હશે ઓમેગા ટી પ્લસ વાય. બાજુની આકૃતિ જો, એમાં એમને પાછું મિક્સિંગ કરેલું થોડું ઘણું. જે મેં અહીંયા અહીંયા જો, આ પહેલી આકૃતિ મેં જે સરવાળો દર્શાવ્યો ને સદીશ નો, એ અમને બાજુની આકૃતિમાં નીચે દર્શાવ્યો જો છે. તો આપણે સેપરેટ રાખશું, એક આકૃતિ પ્યોર સદીશ સ્વરૂપે, એક આકૃતિ પ્યોર અદિશ સ્વરૂપે. બે મિક્સ નથી કરવાની, બે આકૃતિ મિક્સ કરવા જેવું. એમને પહેલી આકૃતિમાં નહીં દર્શાવ્યું હોય જો, પહેલી આકૃતિ દર્શાવ્યું છે નથી. આપણે પહેલી દર્શાવ્યું તો બીજી શું કામ એમ દર્શાવવું? બીજી આકૃતિમાં અદિશ, તો એમને પાછું બીજી આકૃતિમાં તમે ઉપરની સાઈડ એટલે કે અહીંયા જો, અહીંયા બીજી આકૃતિમાં ઉપર જો, પછી બાદ બાકી દર્શે. સમજાય? એટલે આપણે સેપરેટ રાખશું. જ્યારે સદીશ લખો તો સર વાળો, અદિશ લખો બાદ બાકી. બોલો ખબર પડી આમાં કે માથે સે જાતા હૈ, આતા હૈ કે જાતા હૈ? સહેલા હોતા હૈ લેકિન અલગ પડતા હૈ તો હોતા હૈ વર્ણા રોચા બરોબર. તો આની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. બોલો આ ખૂણો કેટલો ભરે? 90. હવે સૂત્ર તરણી તો 2 મિનિટ નું કામ. આ કાટકોણ ત્રિકોણ દેખાય. જય હો પાયથા, જય પાયથા. આ થઈ ગયો વિકર્ણ. વિકર્ણ નો વર્ગ એટલે VM નો સ્ક્વેર ઇક્વલ ટુ VRM નો સ્ક્વેર વત્તા BCM માઇનસ VLM. આખા કાઉન્ટ નો વર્ગ પૂરું થઈ. આ બધી કિંમત અંદર મૂકી દો એટલે તમને છેલ્લું સૂત્ર મળી જાય. તારવણી કોઈ ઓકવર્ડ વસ્તુ નથી. આ મહત્વનું
તો આજે ના જે શક્ય બને તો બે ત્રણ ચાર વાર દોરી જ નાખવાની આ મોટે બરોબર તારવણી નેક્સ્ટ ટાઈમ આપણે ભણશું.